ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને ઉજવણીની સાથે સાથે અનેક પરંપરાઓ જોડાય છે, પરંતુ આ ઉજવણીની રીતો દરમિયાન કરવામાં આવતી ક્રિયાઓ વાતાવરણના ફેરફારને ધ્યાને રાખીને પણ કરવામાં આવે છે. આજે દેવ દિવાળીનો તહેવાર એટલે કે તુલસી વિવાહ છે, ત્યારે આવો જાણીએ તુલસી વિવાહમાં શેરડીના ઉપયોગનું મહત્વ ધાર્મિક રીતે અને સ્વાસ્થ્યની રીતે. ભગવાન શ્રી વિષ્ણુ સાથે તુલસીનું વિવાહ થશે. જે વૃંદા તરીકે પહેલા હતી અને ભગવાને એ વૃંદાને જ્યારે એનો પતિ હતો એ જ્યારે મૃત્યુ નહોતો પામતો ત્યારે ભગવાને પોતે એના સ્વરૂપને ધારણ કરી અને ત્યાં પધારેલા અને પછી વિષ્ણુ ભગવાનને તુલસીએ શ્રાપ આપ્યો કે તમે મને અયોગ્ય રીતે મારો જે સ્વરૂપ છે એને ભ્રષ્ટ કરવા માટે તમે આપેલું એટલે તમે હવે જગતમાં તમે પથ્થર રૂપે પૂજાશો. ત્યારે ભગવાને પણ કહ્યું તું પણ તુલસી રૂપે જગતમાં પ્રસરીશ. આ રીતે તુલસી અને વિષ્ણુ બન્યા ભગવાન શાલિગ્રામ અને વૃંદા બન્યા છે તુલસી. આ બંનેનું જે આ ધરતી ઉપર તુલસી અને વિષ્ણુનું આ રીતે મિલન થયું અને એનો આપણે વિવાહ કરીએ છીએ. જ્યારે ભગવાન વિષ્ણુ અને આ તુલસીનું લગ્ન થાય છે ત્યારે ચાર સાંઠા શરીરમાં બાંધવા માંડે એને સંસ્કૃતની અંદર આપણે ઇક્ષુ કહીએ છીએ. ઇક્ષુ દંડ એને કહેવામાં આવે છે. ઇક્ષુ સ્થાન સમુદ્ભૂતા શર્કરા પુષ્ટિકારિકા ભલા મલાપહારિકા દિવ્યા સ્નાનાર્થમ પ્રતિકૃતમ એ ભગવાનને એનાથી સ્નાન પણ આપણે કરાવીએ છીએ. અને આપણા જે સનાતન ધર્મ જે છે એ સનાતન ધર્મને અનુરૂપ દરેક લોકો પોતાની ઘરે આ તુલસી વિવાહ કરતા હોય છે અને તુલસી વિવાહમાં ખાસ કરીને આ શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે. ચાર દિશામાં ચાર સાંઠા બાંધે છે અને એનો પછી પ્રસાદ લે છે અને શર્કરા પણ એની બને છે અને શર્કરા એની આપણી મિશ્રી કહી છે એ પણ ઠાકોરજીને ધરવામાં આવે છે અને બધા એનો પ્રસાદ ગ્રહણ કરે છે. તુલસી વિવાહમાં શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે કે શેરડીના સાંઠાનો મંડપ વગેરે બાંધવામાં આવે છે. હવે એ કર્મકાંડની વિધિ થઈ, પણ આપણે શેરડીનો જ શા માટે ઉપયોગ થાય છે એનો વિચાર કરીએ તો જે આ સમય છે કારતક સુદ અગિયારસનો, તો આ જે ઋતુ છે એ શરદ ઋતુ કહેવાય. હવે શાસ્ત્રમાં આયુર્વેદ શાસ્ત્રમાં એવું લખેલું છે કે શરદ ઋતુમાં સ્વાભાવિકપણે પિત્તનો પ્રકોપ હોય, એટલા માટે જ આપણે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદાની નીચે રાખેલા દૂધ પૌવા ખાઈએ. આ પણ પિત્ત શમન માટેનો એક ઉપચાર છે. સામાન્ય રીતે એવું છે કે આપણા જે ધાર્મિક શાસ્ત્રો છે એની બધી જ ઉત્સવો ને એને ઉજવવાની રીતો અને એ દરમિયાનમાં કરવામાં આવતા ક્રિયાકલાપ છે એ વાતાવરણના ફેરફારને સાથે આપણા શરીરને એડજસ્ટ કરવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય એવું લાગે છે. એટલે શેરડી છે એ શેરડી મધુર રસ પ્રધાન છે અને એનું વીર્ય એટલે કે એનો ગુણધર્મ છે એ શીત એટલે ઠંડો છે. તો આ ઋતુ કે જે સમય દરમિયાનમાં પિત્તનો પ્રકોપ હોય તો શેરડીના અલગ અલગ રીતે આપણે પ્રયોગ કરીએ તો એનાથી આપણા શરીરમાં વધેલા પિત્તનું શમન થાય. શેરડીના બે ત્રણ ખાસ ઉપયોગ છે. આયુર્વેદની પ્રસિદ્ધ ગ્રંથ ચરક સંહિતામાં ઇક્ષુને ઇક્ષુ રસો ઓર મૂત્ર જના નામ એવું લખ્યું છે. હવે નોર્મલી આપણે ડાયુરેટિક એવો શબ્દ સાંભળીએ કે યુરિનને બરાબર ફ્લો ક્લિયર થાય. હવે યુરિનનો ફ્લો છે એ ખરેખર તો શરીરમાંથી ટોક્સિન્સને રિલીઝ કરવા માટેની એક પ્રક્રિયા છે, બરાબર. હવે ફોર્સફુલી યુરિન બહાર આવે એ બરાબર છે, પણ યુરિનનું પ્રોડક્શન પ્રોપર થાય તો શરીરમાં ટોક્સિનનું ફિલ્ટ્રેશન થાય. આ ઇક્ષુ રસ માટે એવું કહેવાય છે કે ઇક્ષુ રસોર મૂત્ર જનના નામ, એટલે એ મૂત્રની પ્રોડક્ટિવ વધારે છે, એની ઉત્પત્તિ વધારે છે કે જેના લીધે એની એક ઇફેક્ટના કારણે શરીરમાં ફિલ્ટરેશન પ્રોસેસ પ્રોપર થાય. આ એક ઇક્ષુ રસ શેરડીનો એક મોટામાં મોટો ઉપયોગ છે. સાથે સાથે ઇક્ષુ છે એ સારામાં સારું લીવર ટોનિક છે. એટલે ઘણા લોકોએ એવું જાણ્યું હશે ને સાંભળ્યું હશે અને અનુભવ્યું હશે કે જ્યારે કમળો થાય કે લીવરને લગતો પ્રોબ્લેમ થાય તો શેરડીના સાઠાનો કટકા કરીને એને ચૂસવાનું વિધાન છે રસ પીવા કરતા પણ.
તો આ રીતે શેરડી છે એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અને આ ઋતુમાં ખરેખર ખૂબ જ ઉપયોગી અને ઉપયુક્ત છે. નાસિકથી શેરડી આવે એનો વેપાર છે હાડામાં હારો, સારી શેરડીનો 50-60 રૂપિયા ભાવ છે, 5-10 મણ જેવી વપરાવી, બરોબર, ધંધો હારો છે અત્યારે. નિમેશ ગોંડલિયા, પોરબંદર.